ત્યારે વક્તા છ માનસીબેન બોરાડ જેઓ છ અક્ષરનું નામથી જાણીતા કવિ રમેશ પારેખ ની આંતર વિશે વાત કરશે હમણાં સવારમાં ધારાએ વાત કરી એમ કે આપણા જે પ્રિય કવિઓ હોય લેખકો હોય એના વિશે જાણવાની એ ક્યારે શું કરે છે કેવી રીતે લખે છે શું ખાય છે એવું જાણવાની આપણને ઈચ્છા તો હોય જ છે પણ ઉમાશંકર જોશી આજે આખી યાત્રા છે એના વિશે લખે છે ત્યારે એમ કહે છે કે પાયાનો રસ છે સર્જનનો ચહેરો ઓળખવો એમાં સર્જકનો ચહેરો જેટલો મદદરૂપ થઈ શકે સર્જકનો ચહેરો જેટલો મદદરૂપ થઈ શકે એમ હોય એટલો ભલે આલેખા હતો એટલે આ જે સર્જકની આંતરકથા નામનું આખું જે પુસ્તક લખાયું છે એમાં મૂળ તો એ સર્જક છે એના સર્જન સુધી પહોંચવાનું આખું લક્ષ્ય છે કે એને કેવી રીતે આપણે સર્જક દ્વારા ઓળખી શકીએ છીએ તો આમાં જે રમેશ પારેખની કેફિયત વિશે જે થોડું લખાયું છે એના કેફિયતના થોડાક અંશો હું અહીંયા રજૂ કરી અને એની સાથે થોડી વાત કરું રમેશ પારેખ એવું કહે છે કે અમરેલીમાં જ્યારે ગાયકવાડી સુબાની કચેરી હતી અને જ્યારે આધુનિકતાની શરૂઆત થઈ ગઈ હતી એટલે કે સુંદરમ ઉમાશંકર જોશી જેવા કવિઓ ગુજરાતી ગાંધી ગાંધીયુગના કવિઓ તરીકે અગ્રણી કવિઓ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા અને પ્રહલાદ પારેખ અને રાજેન્દ્ર શાહ જેવા કવિઓ જ્યારે પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરતા હતા એ સમયે રમેશ પારેખે ડગલા માંડે છે કવિતામાં અને એમ કહે છે કે જ્યારે આધુનિકતાનું આખું વાતાવરણ સર્જાય છે ત્યારે બધાની જીભ ઉપર લોકોની જીભ ઉપર સુધારું ભાષાનો ગિલેટ ચડતો રહ્યો છે ત્યારે મારી બા જેવા કેટલાકની વાણી શુદ્ધ રહી ગયેલી છે એટલે આના દ્વારા કવિ એવું કહે છે કે એની ભાષામાં જે આપણને તળપદી ભાષા જોવા મળે છે જે સોરઠી લહેકો જોવા મળે છે એના મૂળ તો એમના બા જે કાઠિયાવાડી બોલી બોલતા એના આસપાસનું જે વાતાવરણ હતું એમાંથી એને આ ભાષા મળી આવે છે અને આગળ એવું પણ કહે છે કે ઘણી એવું થાય કે ઘણા શબ્દો એવા આપણને સાંભળવા મળે આપણા વડીલો દ્વારા સાંભળવા મળે કે જેનો અર્થ આપણને કંઈ ન ખબર હોય પણ આપણે એને પૂછીએ અને જ્યારે અર્થ સામેથી મળે ત્યારે પણ આપણને આખે આખો અર્થ ન સંભળે અધકચરો અર્થ સંભળાય પણ આપણા મનમાં એ ક્યાંક એવા ખૂણે સંઘરાયેલો હોય પડેલો હોય કે જ્યારે આપણે કવિતા લખતા હોઈએ ત્યારે એ એ અધકચરો જે અર્થ અધકચરા અર્થવાળો જે શબ્દ છે એ પણ આપણને ખપમાં લાગે છે રમેશ પારેખ પહેલાં તો કવિતા લખતા નહોતા આટલા મોટા ગીત ગીત કવિ તરીકે આપણે એને ઓળખીએ છીએ પણ પહેલાં તો એણે વાર્તા લખવાથી શરૂઆત કરેલી હતી અને એમને ચિત્રોનો પણ બહુ શોખ હતો એમ કહેતા કે બકરીની પૂંછડીના વાળ કાપ્યા દાંતણ સાથે બાંધ્યા અને પીછી બનાવી અને ચાંદલો કરવાનું છે કંકુ આંજણ અને હળદર એને રંગો બનાવીને મેં પહેલીવાર લક્ષ્મીજીનું ચિત્ર દોર્યું ઘરમાં જ્યારે એમણે બતાવ્યું ત્યારે એમ કે છે કે કોઈ લક્ષ્મીજી તરીકે સ્વીકાર્યું નતું બધા એમ કેતા કે કોઈ એમ કે રાક્ષસ નું ચિત્ર છે કોઈ એમ કે બિલાડી નું ચિત્ર છે અને જ્યારે તે પહેલીવાર વાર્તા લખે છે અને પોતાના શિક્ષક ને બતાવે છે ત્યારે એને શિક્ષક પણ આમ એકદમ ચોકી જાય છે કે આ વાર્તા તે જ લખી છે ત્યારે રમેશભાઈ એમ કહે છે કે પંતુજીને દેખાડી દેવા માટે મેં પછી ધડાધડી વાર્તા લખવાનું શરૂઆત કરી અને જ્યારે સામયિકમાં છપાય છે ત્યારે મેં બતાવી કે આ વાર્તા મેં જ લખેલી છે રમેશ પારેખના જીવનમાં વતન અને મિત્રોનું આગું સ્થાન હતું અમરેલી એમની માટે માનો ખોડો હતું એમની કવિતાઓમાં આપણને અમરેલીનું જે અમરેલી વિશે બહુ જોવા મળે છે જાણવા મળે છે પછી રમેશ પારેખ એવું પણ કહે છે કે મને મ્યુઝિકની સાથે સાથે તબલા વગાડવાનો ને એવોય બહુ શોખ હતો અમે મિત્રો ભેગા થઈએ ત્યારે હું પોતે પણ ગાતો કવિતાઓ રચતો એ એની એ કવિતા હું પોતે પણ ગાતો ક્યારેક ક્યારેક તબલા વગાડવા એની થપાટું મારવા પણ બેસી જતો તો આવું ઠોક પાચમ કરતાં કરતાં પણ ઢોલક પર ખૂબ સારો હાથ જમી ગયો આ બધાનો સંદર્ભ એટલા માટે રમેશ પારેખ અહીંયા લાવે છે કે આજે તાલ લઈ અને જે સંગીતનું જે આ બધું સંદર્ભો છે ને એ ક્યાંક ને ક્યાંક મારી કવિતા સર્જનમાં મને ફાળો આપે છે પછી એમના જીવનમાં આવે છે અનિલ જોશી જે એમના મિત્ર હતા એમના પિતાજીને જ્યારે રમેશ પારેખ મળે છે ને ત્યારે એમ કહે છે કે જો એમના અનિલ જોશીના પિતાજીના સંપર્કમાં હું ન આવ્યો હોત તો સંસારની ઘરેડમાં હું અડિયલ બળદ છું તેને બદલે આદર્શ બળદ હોત પછી રમેશ પારેખ એવું પણ કહે છે કે મેં આજે સર્જન કર્યું છે કવિતાઓ જે લખી છે વાર્તા લખી છે કાંઈ પણ સર્જન કર્યું છે એ એણે પોતે પોતાની જાતે શીખેલું મતલબ એણે કોઈ વિશ્વ સાહિત્યના પુસ્તકો નથી વાંચ્યા કોઈ એવા ઉત્તમ પુસ્તકો નથી વાંચ્યા એવું પણ કબૂલ કરે છે કે એ જમાનામાં અમરેલીમાં એવી કોઈ લાઇબ્રેરી નહોતી લાઇબ્રેરીના નામે ચોપડાનું ગોદામ હતું અને એ એવું પણ કહે છે બયાન કરે છે કે મને એકલવ્ય હોવાનો શાપ છે એટલે આપણને હમણાં જ શરૂઆતમાં આની પહેલાં વાત થઈ એમ કે અનિલ જોશી એમને મળ્યા અને એમના પિતાજીને મળ્યા એ બધી વાત પણ મને કોઈની પાસેથી એવું જાણવા મળ્યું કે અનિલ જોશીએ એમને ગીત લખતા શીખવાડ્યું નથી કારણ કે રમેશ પારેખ એમ કહે છે કે મને એકલવ્ય હોવાનો શાપ છે કારણ કે એકલવ્ય પોતે જાતે જ વિદ્યા શીખી હતી તો અનિલ જોશી એમને રમેશ પારેખ જ્યારે ગીત બતાવે છે અનિલ જોશી અનિલ જોશી લખી શકો છો કે મને એકલવ્ય હોવાનો શાપ છે જ્યારે અનિલ જોશી અને રમેશ પારેખની દોસ્તી જામે છે ત્યારે એમ કહે છે કે સાહિત્ય રસિક મિત્ર જ નહીં અનિલ મારા માટે પુસ્તકો અને માહિતીઓનો ખજાનો હતો એટલે એના દ્વારાથી એની બેન બંનેની મૈત્રી દ્વારા પણ આપણને ઘણા બંને એક એક કાવ્યમાં બંને કામ કરતા હોય એવા કાવ્યો પણ મળ્યા છે કે એક પંક્તિ રમેશ પારેખની હોય એક પંક્તિ અનિલ જોશીની હોય એવા કાવ્યો પણ આપણને મળે છે એક જગ્યાએ રમેશ પારેખ એવું કહે છે કે બે માત્ર બે હાથ છે અને આખા વિશ્વને મારે પ્રેમની બાથ ભરવી છે એ શક્ય બનતું નથી તેથી જ પીડાપૂર્વક જીવી રહ્યો છું આ પીડાના મૂળિયા બહુ ઊંડા છે એટલે આ વાત છે ને રમેશ પારેખના સર્જન તરફ એ કેવી રીતે સર્જન કરવા પ્રેરાયા છે અને એને શું થાય છે એ તરફ આપણે જે રીતે કોઈ મોટા કવિઓ કે લેખકોને જોઈને એમ કહે ને કે હા હા આપણે આટલા મોટા લેખકને મળવાના છીએ તો રમેશ પારેખ આ અહીંયા એક વાત કરે છે ને એનાથી મને બહુ આનંદ થાય કે આપણી જેમ પણ એ પણ આમ આશ્ચર્યમાં એમ કહે છે કે મેં જ્યારે પહેલીવાર ગુજરાત બહાર કોઈ સાહિત્યિક પરિષદમાં જવાનું થયું સાહિત્યના કાર્યક્રમમાં જવાનું થયું દિલ્હી ત્યારે મને એમ થયું કે મેં જેની વાર્તા વાંચેલી છે જેની કવિતા વાંચેલી છે એ બધા સર્જકો કવિઓ લેખકો પ્રત્યક્ષરૂપે મારી સામે છે અને લખે છે પણ એવું કે પન્નાલાલ પટેલ ઓહો હો ઉમાશંકર ઓહો હો ગુલાબદાસ બ્રોકર પ્રિયકાંત મણિયાર સુરેશ દલાલ ઓહો એવું લખે છે એટલે જેવું આશ્ચર્ય આપણને થાય ને એવું જ આશ્ચર્ય અને સાથે સાથે આનંદ પણ થાય છે અને એમ પણ કહે છે કે એ મારા માટે સૌથી મહત્ત્વની ક્ષણ હતી કે તે દિવસે જ જ્યારે રાત્રે ઉમાશંકરના ઉમાશંકર જોશીના વડપણ નીચે રાત્રે જ્યારે કવિ સંમેલન થાય છે ત્યારે મેં મારી પહેલી કવિતા ત્યાં વાંચી હતી અને મને માન પણ મળ્યું હતું ત્યારે એમ કહે છે કે હરિન્દ્ર દવે જ્યારે હરિન્દ્ર દવે જ્યારે ઇન્ટરવ્યુમાં એમ કહે છે હરિન્દ્ર દવેને ઇન્ટરવ્યુમાં એમ પૂછે છે કે નવી પેઢીના પ્રોમિસિંગ કવિઓ કોણ તો તેના ઉત્તરમાં એ હરિન્દ્ર હરિન્દ્રભાઈ અનિલના નામ અને રમેશ પારેખના નામ આપે છે ત્યારે કવિ એમ કહે છે કે એ ક્ષણથી હું દ્વિજ બન્યો અને એ જ ક્ષણથી હું કવિ રૂપે જન્મ્યો છું એટલે પેલા ગમે તેટલી કવિતા લખીને તો તે પોતાને કવિ માનતા નહોતા એક ક્ષણથી કવિનો જન્મ થાય છે એવું કવિ કહે છે હવે આટલી બધી છંદની કવિતા છંદમાં કવિતાઓ આપી છે અછાંદસ કવિતાઓ આપી છે એ કવિ એમ કહે છે કે મને પેલા છંદ આવડતા નહોતા આ જે લય ઢાળ છે એ હું મારા પરિવારમાંથી શીખેલું છું જેમ ભાષા એમને એમની બા પાસેથી મળી છે એવી રીતે જે લય અને ઢાળ છે એ એમની મોટી બહેન પાસેથી મળી છે એમની મોટી બહેન જ્યારે એને ખોળામાં માથું રાખીને સૂડ આવે છે થપથપ આવે છે ત્યારે જે ગીત ગાય છે એના દ્વારા એના લય એ લય છે એને શ્રુતિમાં આવે છે અને એના દ્વારા એની કવિતામાં પ્રગટ થાય છે તો છંદમાં પણ એવું થાય છે કે એને જ્યારે છંદમાં સોનેટ લખવાનું કહે છે ત્યારે એમ કહે છે કે મોટા આ બધા છંદ છે હો ચેલે આ બધા છંદ છે ચેલેન્જિંગ હો તારું સખળ ડખળ નહીં ચાલે પછી મચી પડ્યો નીચી મુંડીએ પાકા ઘડે કાઠા ચડાવવા ને અંતે છંદમાં ખંડકાવ્યો લખાય એ ત્યાર ત્યાર પછી છંદમાં સવાર આચરની સાંજ આલા ખાચર એવા કાવ્યો મળે છે આ બધા સર્જનમાં સર્જનના મૂળમાં જયારે કવિ ઉતરે છે ત્યારે એ સંવેદનાનું મૂળ શોધવાની કોશિશ કરે છે ત્યારે એમ કવિ એમ કહે છે કે બહુ ઊંડા એના મૂળ છે એના બાળપણ સુધી કવિ આપણને લઈ જાય છે અને એમાં કવિ એક વાત કરે છે કે એક બાળક છે જે બે એક વર્ષની ઉંમર સુધી માતાનું સ્તનપાન કરતું રહે ને માતા એનાથી કંટાળી જાય પોતાના સ્તન પર કડવા પદાર્થો ચોપડીને માતા બાળકનું સ્તનપાન બળજબરીથી છોડાવે છે લગભગ ત્યારથી જ આ એક દ્રશ્ય પટ્ટી છે જે ત્રીસ ચાલીસ વર્ષ સુધી એની આંખો સામે સામેથી પસાર થાય છે કવિ એમ કહે છે કે પેલી દ્રશ્યપટી એની સ્મૃતિ વર્તમાનમાં જેટલી સ્વચ્છ અને અકબંધ છે અને એ પણ યાદ છે કે પેલું વછોયું બાળક છે એ હું છું ક અહીંયા જે કશુંક છૂટું પડી જ ગયાની જે ભાવના છે ને એ કવિ રજૂ કરે છે પણ એ કશુંક શું છે ને એ આમ સ્પષ્ટ રીતે મને પેલા નહોતું સમજાતું પણ હવે હું કોશિશ કરું સમજાવવાની કે જે રીતે બાળક જન્મે છે ત્યારે એની નાળ તોડી નાખવામાં આવે છે અને એ કશાક તત્વથી જે પોતાની માંથી એક અંશથી જુદું પડે છે કે ઈશ્વરથી જુદું પડે છે એને અહીંયા કવિ પોતાની કવિતાઓ દ્વારા પ્રગટ કરે છે અને કવિ એમ કહે છે કે એ કશુંક શું છે એના ઉપર હું આંગળી ચિંધીને ન કહી શકું પણ પણ એની કવિતામાં એના પાત્રો દ્વારા અહીંયા કશું છૂટી પડી ગયાની જે ભાવના છે જે સંવેદન છે એની કવિતા દ્વારા પાત્રો દ્વારા પ્રગટ થાય છે અને એમ પણ કહે છે કે પેલું કશુંક છે તેને ઈશ્વરના પર્યાય તરીકે મૂકી જોવાનું દુઃસાહસ મેં કર્યું છે પણ તેમાં સફળ થયો નથી રમેશ પારેખ પાસેથી આપણને એ રીતે આત્મલક્ષી સંદર્ભ અસ્તિત્વની નિરર્થકતાના સંકેતો કરતી કવિતાઓ પણ મળે છે જેમ કે તૂટેલા પાંદડાનું ગીત ન ઉડી શકતા પંખીનું ગીત ન માયા બાળકનું ગીત મારા ઈડીપસનું ગીત આવી આવી કવિતાઓ જે અસ્તિત્વ વિશેની છે એના વિશે પણ કવિ આંગળી ચિંધે છે પછી આગળ જતા કવિ એમ કહે છે કે પ્રત્યેક પાત્ર અન્ય સર્વ પાત્ર સાથે એક સૂક્ષ્મ અવિચ્છિન્ન તંતુ થી સંકળાયેલો છે અને એમ પણ કહે છે કે અહીં પ્રત્યેક શબ્દ એ એક પાત્ર છે એટલે જે પાત્રો કવિએ પોતે સર્જા છે જે સ્ત્રી પાત્રો છે પુરુષ પાત્રો છે એની વાર્તામાં કવિતામાં આવે છે જેમ કે આલા ખાચર છે મીરા છે સોનલ એ દરેકનું પાત્ર એ કવિનું પોતાનું પાત્ર નથી એ ભાવકોનું પણ પાત્ર બની રહે દરેક ભાવકમાં દરેકમાં આપણામાં પણ મીરા હોય તમારામાં પણ મીરા હોય એ જ મીરા રમેશ પારેખમાં પણ હતી એટલે સર્વનું પાત્ર છે એકનું પાત્ર નથી એ રીતે અહીંયા રજૂ કરે છે ખરું જોઈએ તો કેન્દ્રગત સંવેદનાનું વિશ્વ બીજું કંઈ નથી પરંતુ કાવ્ય નાયકના મનનો ચેતો વિસ્તાર છે

એમ મને પરિસ્થિતિમાં ચેલેન્જ દેખાય છે એટલે એના મિત્રો કે એના જે આજુબાજુના હતા એના દ્વારા એવું જાણવા મળ્યું મને કે રમેશ પારેખનો સ્વભાવ એવો હતો કે એ લાગણીશીલ હતા મતલબ એ અંદર ઘણા આપણા માણસો એવા જોઈએ કે અંદરથી દુઃખી હોય પણ મોઢા ઉપર હંમેશા હસ્તો ચહેરો રાખે સ્માઇલ રાખે એવી રીતે એ પોતાની પરિસ્થિતિ સામે લડી નહોતા શકતા ટૂંકમાં જેવું છે એવું જ સામે પ્રગટ કરતા હતા એ દુઃખી હોય તો દુઃખી થતા એ એવી કઈ પરિસ્થિતિ આવી તો એ રડી પણ દેતા એટલે અહીંયા એમ કહે છે કે માનસિક રોગીને હવામાં ભૂતો દેખાય એમ મને પરિસ્થિતિમાં ચેલેન્જ દેખાય છે તો અહીંયા એનું નિખાલસ જે નિખાલસ ભરી જે કબૂલાત છે એ આપણને જોવા મળે છે એના સ્વભાવ વિશેની અને એ એ બધી વાતો એની કવિતામાં પણ આપણને પ્રગટ થાય છે પછી કવિ આગળ એમ કહે છે કે સર્જન એ રતિ અડે અને પીડાની બ્લુ ફ્લેમ છે પૂરી જ્યોત છે જે બળે છે અને બાળે છે આ પૂરી જ્યોત છે ને એ એ મને સમજવામાં થોડુંક અઘરું પડતું હતું એટલે એમ કે આપણે જો દીવો પ્રગટાવીએ તો પહેલાં તો એની જ્યોત હોય ને એ પીળી દેખાય પણ જ્યારે એ તપે છે તીવ્રતાથી તીવ્રતાથી પ્રજ્વલિત થાય ને ત્યારે એ જ્યોત છે એ ભૂરી બની જાય છે એટલે ઘણા કવિઓ એવું માનતા હોય કે સર્જન છે ને એ પ્રસવની પીડા છે જ્યારે પ્રસૂતિ થાય છે ત્યારે જે પીડા થાય છે વ્યક્તિને એની પીડા છે સર્જને પણ રમેશ પારેખ અહીંયા એવું કહે છે કે સર્જને રતિ અને પીડાની બ્લુ ફ્લેમ છે એટલે જે રતિ અને પીડાની ટોચ છે જે પીડાની તીવ્રતા છે જે એ તીવ્રતા તીવ્રતા ઉપર કવિતા સર્જાય છે મારા સર્જનમાં પ્રચંડપણે હિપનોટીઝમ અને જ્યોતિષના અનુભવો રહ્યા હોય એ પણ બિલકુલ શક્ય છે પણ એવી જ વાત હતી કે કવિ હિપ્નોટિઝમ અને જ્યોતિષ એમાં ક્યાં જ વહી ગયા એમ પણ જેવી રીતે હિપ્નોટાઇઝ આપણે થઈ જાય ત્યારે એક મોહી દે તેવા તત્વથી આપણે મોહાઈ જઈએ કોઈક એવી મોહિની કોઈ એવી વસ્તુ એના દ્વારા સર્જકને સર્જન તરફ પ્રેરે છે કોઈ એવું તત્વ છે જે આકર્ષે છે સર્જન તરફ અને એ કવિતામાં તેવું જે આપણને કવિતા પ્રગટ થાય છે એના દ્વારા જોવા મળે છે પછી આ કવિ એમ કહે છે કે કાવ્ય સર્જન એ મારી જાતને દોર બાંધીને આકાશમાં ઉડાડવાની પ્રવૃત્તિ છે કદા પ્રવૃત્તિ છે કદાચ એટલે કવિ છે એમ કહે છે કે મને પતંગ ઉડાડવાનો શોખ નથી પણ એમ કહે છે કે મને મારી જાતને દોર બાંધીને ઉડાડવાનો શોખ વધારે છે એટલે આ કવિતાનું જે આખું માળખું રચે છે એ કવિતા દ્વારા પોતાની જાતને આમ આકાશમાં ઉડતી હોય એવી રીતે જોઈ શકે છે એ જ કવિ એમ કહે છે કે છંદ એક વિશિષ્ટ અર્થમાં છંદની કવિતાને મંત્ર બનાવવાની શક્તિમાં શ્રદ્ધા છે છંદ તો નાદ સ્વર અને તાલનું એક વિશિષ્ટ રાસાયણિક પરિણામ છે છંદની નાભીનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખુલી શકે આધુનિક રીતે લખનાર એ રમેશ પારેખ જ્યારે લખતા હતા ત્યારે તો આધુનિકતાની શરૂઆત થઈ થઈ ગઈ હતી એટલે ત્યારે પણ કવિ છ છંદ અંગેની પોતાની બુલંદ પ્રતીતિની ઘોષણા કરે છે એ શા માટે કરવા પ્રેરાય છે એ આપણે તપાસવું જોઈએ કે જ્યારે આધુનિકતાના કવિતાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે એ છંદને વળગી રહેવા માગે છે જે જૂની જૂની ઢબના કવિતાઓ છે એમાં એ સર્જન કરવા પ્રેરાય છે તો એ પ્રતીતિની જે ઘોષણા કરવા પ્રેરાય છે તો એમ કહે છે કે છંદ છંદનું જો ભેદન થાય તો જ એનું નવું વિશ્વ ખુલી શકે અને એમ પણ કહે છે કે ગીત અને ગઝલ એ અછાંદસ અને છંદ વચ્ચેના છે પછી આગળ એવું કહે છે કે આચાર્ય રજનીશ મૌન થઈ ગયા કેટલું બોલ્યા હતા બોલતા હતા ત્યારે નહીં મૌન થયા ત્યારે મને એમનામાં રસ પડ્યો કવિઓ કવિતામાં ખખડાવે છે તે મૌન કરતાં આચાર્યનું મૌન મને વિશિષ્ટ અને જુદું લાગ્યું છે એટલે ઘણી ઘણી કવિતાઓ જે બહુ બોલકી હોય એ એની રમેશ પારે ઓલું નથી કરતા એમ કહે છે કે કવિતાઓ એવી હોવી જોઈએ કે જે થોડાકમાં બહુ વધારે કહી જાય કોઈ એવું ક્ષણ હોય કોઈ એવું મોતી હોય કંઈક એવું છુપાયેલું હોય તત્વ છુપાયેલું હોય એને એને કવિતા કહે છે કે એ મૌન ના આગ્રહી છે પછી એની વાતના અંત તરફ જતા એ છેલ્લે એક વાક્ય કહે છે કે ભવિષ્યમાં કલમનો ને વાંચાનો ઘોંઘાટ બંધ કરીને મૌનની દિશામાં જાઓ તો જાઓ વક્તા જે દૂરના સુર નિબંધ સંગ્રહથી જાણીતા દિગીશ મહેતા એમની આંતરકથા વિશે વાત કરશે ભાઈઓ હું સર્જકની આંતરકથામાં નવા સુરની નવા સુરની શોધમાં દિગ્ગિશ મહેતાના સર્જકની કેફિયત વિશે વાત કરીશ જેમાં દિગ્ગિશ મહેતાને જેમાં દિગીશ મહેતાને છે ને નાનપણથી પહેલેથી જ તે એવું લાગે છે કે લખવું કે લેખક થવું એ શક્ય છે પણ એમાં એમના પિતાના સંસ્કાર હોય એવું તેમને લાગે છે જેમાં તેમણે એક લેખ લેખ લખવા જે પ્રયત્ન કર્યો તે તેમાં તેમના પિતાએ પિતાની અનુમતિથી તેમને ટાઈપ કરેલી તે તેમને એ ઘણીવાર તે કહેતા એમ તેમના પિતાજી છે ને એમને વાર્તા પણ કહેતા જેમનો પ્રભાવ એમની સર્જન પ્રક્રિયા પર જોવા મળે છે તેમને તેમને વાર્તાઓ ગમતી પણ સાહિત્ય સાહિત્યતર બીજી લાગણીઓ પણ જોવા મળતી જેમાં ક્રોધ કંટાળો અને છેવટનોનો તિરસ્કાર જે તેમને એમ લાગે છે કે અમારા નાગર હોવાનો સંબંધ હોય ને એવું તેમને જણાય છે પછી લખવાના અનુભવમાં છે ને એ દબાણનો દબાણનું વર્તન અનુભવે છે જેમાં આખા ગામનો ભાર શ્વાસ અધ્ધર થઈ જવા પછી એકને બદલે એકને બદલે બીજું લખાઈ જશે તો શુંનું શું થઈ જશે એમ એવું તેમને લાગે છે પણ છતાંય તે લખી રહ્યા હોય ત્યારે નિરાંત અને આશકારો અનુભવે છે તેમના એક ઓલા દૂરના એ સુરના નિબંધોમાં એક મૈત્રી મૈત્રી નામનો નિબંધ છે તેમાં આ ભાવ જોવા મળે છે સંસ્કૃતિમાં જે પ્રસિદ્ધ થયેલા દૂરના એ સૂર છે એ સંગ્રહમાં અનેક નિબંધોમાં એમને પોતાની જાતને નીચોવી હોય એવું તેમને લાગે છે જે નિબંધો છે તેમાં મારું ગામ પુલ નદી પૂર પછી હલકારો કરતા નીકળતા ગામ હલકારો કરતા નીકળતા ગામડિયાની ભીડ પછી રાવણ હથો રાવણ હથો લઈને રાવણ હતો લઈ રોટલો આલજો બા પૂર્ણ થશે કે તો માંગણ ધરમ તારો સંભાળ એવી વાત તેમના આ દૂરનાય સુર નિબંધોમાં જોવા મળે છે તેમને લાગે છે કે આ મારો મૂડી કહો તો મૂડી એ વસ્તુ સામગ્રીની એક મટીરિયલ હતી તે છે ને પોતાની જાતને નીચો હોઈને એમ કહે આ નિબંધોમાં વાત કરે છે તેમાં એમને ટેન્શન અને તણાવ પણ જોવા મળે છે દૂરનાય સુર જે નિબંધ છે તેમ તેમનો પટ એમનો પ્રવાહ પ્રવાહ છે ને એ બહુ આમ સાંકડો છે એમ કે એમાં એક વાત ઈ કહે છે કે ઉનાળામાં નદીની નદીની રેત ઉલેચી

મારે શૈલી બદલવી એ ઘણું દુષ્કર કામ છે જેમાં એમને દૂરના સૂરની બીજી શૈલી એમને પ્રકાશિત કરવી હોય તો એમને લાગે છે કે કદાચ હું આ લખું કે બીજી રીતથી લખું તો કદાચ મને આવડે પણ નહીં અને ફાવતું પણ ન હોય એવી રીતે તે કહે છે જેમાં તેમને ઘણીવાર વાર એમનું નાગર નાગર શૈલી કે નાગર તત્વ એમને નડતું હોય છે એવું તેમને લાગે છે છતાં એમને સંસ્કૃત ભાષા માફ કરતી હોય એવું લાગે છે જેમાં એ યાદેવી સર્વ ભૂતેષુ ઇમેજ રૂપેણ સંસ્થિતા એમાં તેમને લાગે છે કે આપણે એકવાર જે બંધાયેલી ઇમેજ હોય તે તોડતા એમનો જીવ નથી હાલતો કેમ કે તેમને પ્રશ્ન છે એ લેખક થવાનો છે એમ પછી આરંભમાં એ લખી તો નાખે છે કે મારે લેખક થવું છે એમ પછી તેમને સમજાય છે કે ઘણું દુષ્કર કામ છે જે લખાયું છે જે લખાયું છે લખાતું રહ્યું છે એમાં અમુક બિંદુએ આવ્યા પછી તેમને લાગે છે કે લેખક થવું એમાં ઘણો દ્રોહ છે એમ પછી એક બીજી વાત પણ એમ કે છે કે એકલા એકલા છે ને કે લેખક નથી થવાય થઈ જવાતું એમ કોઈ એ રીતે ઓળખે તો જ આપણે તો જ આપણે એ થઈ શકીએ એમ પછી એ વાતાવરણમાં એમના ઘણા સર્જકોએ એમની મદદ કરી છે જેમાં એ કે પોતાની હસ્તપ્રતો છાપશે એ આશાએ એ આશાએ પ્રકાશકની પગથિયે પ્રકાશકની પગથિયે અને ગુર્જરને પગથિયે ચડવા તે સૌ પ્રથમ તેમને ધીરુભાઈ તેમની મદદ કરે છે આ ઉપરાંત ઠાકર ઠાકર સાહેબનું સુખ અનંતરાય રાવળ તે પણ મદદરૂપ સહાયક બને છે એમ પછી સાહિત્યની દુનિયાની વાત કરતા તેમ કહે છે કે તેમાં પડેલા જે માણસો હોય તેમને જોવા મળવું એ એટલે હિસાબે શક્ય શક્ય બને છે એમ તે આ હોય શક્ય બનતું હોય તે ગુર્જરને લીધે બનતું હોય એવું તેમનું માનવું છે પછી આ ઉપરાંત તેમને જય હૃદયમાં ભીનાશ જોઈએ જે ઉદગાર એમને જય ભિક્ખુ શ્રી જય ભિક્ખુ પાસેથી મળે છે પછી નિરંજન ભગતના કાવ્યમાંથી એમને એક શીર્ષક મળે છે આપણો આપણો ઘણીક સંગ અને તેમના જે મિત્ર હોય છે એમ એમ રાજ એમ રાજપરા એ મિત્ર મિત્રની મદદથી એમને એમ લાગે છે કે સાહિત્યના સબમાં જવા જાણે આપણે ટ્રેનમાં ચડી ગયા હોઈએ એમ ટ્રેન મળી હોય એમ પછી આપણો આપણો ઘણીક પ્રયત્ન કરતા એમ છે કે કોમિક રીતની વાર્તાઓ અને જોક પર રચાયેલી એ એમાં એક અંગત રીતે એક વાત કરે છે કે આ અંગત રીતે વાત કરે કે જે આ વાર્તા મને મળી મારા ઘરનું ઘરના વાતાવરણમાંથી મળી જેમાં તેમના મૂળ તો તેમના પિતાજીનો સ્ત્રોત હતો તે તેમની પિતાજીનો રમુજી અને હળવાથી ઘરમાં જે વાતાવરણ પ્રવર્તું તેમની શૈલીમાં જોવા મળે છે પછી જુલેકા ડોપસન જ્યારે અધ્યાપક બન્યા ત્યારે તેમને વાંચી તે તેમાં એમને ખબર પડી કે આ જોક વિષય છે એ તેમને આ પ્રોફેસર બન્યા ત્યારે એમને ખ્યાલ આવે છે એવું કદાચ સર એક સમજાવજો એ ઈ ફકરો જ તે મને નોતો સમજાણો પછી છેલ્લે એ વાત કરતા મને એવું લાગે કે આ જે દિગેશ મહેતા છે એ ઘણીવાર એમ કે છે કે મને નાગર શૈલી નડે છે ઈ પણ એક મારો પ્રશ્ન છે કે ઈ જ્યારે લખતા લખતા ઘણીવાર વાર વર્ણનો કરતા ઈ અટકી જતા અટકી જાય છે તો એમને આ એમને કેવો એવો તણાવ છે કે કોઈ એનું આ એમની નાદ છે જે નાગર શૈલી છે ઈ એમને નડે છે એમ પછી તોય તે છેલ્લે એમને એમ લાગે છે કે હું આ નાગર શૈલીમાં હું કેદ થઈ ગયો હોય એવું તેમને લાગે છે છતાંય તેમ કે થોડું હશે તો ખોવા પૂરતું રહ્યું નહીં હોય પણ નવા શોધમાં તે બોહળી રીતોની વાર્તા આગળ ચલાવી છે જેમાં તે કહે છે ભરી ભરીને ઠાસી ઠાસીને ફાટફાટ હિન્દી ઉર્દુ વગેરે જોઈએ છે અસ્તુ સર આ બે પ્રશ્નો મને સમજાવજો અમારે મારે દિગ્ગીશ મહેતાને છે ને માત્ર ખાલી ત્રણ પેજના તે આંતરકથા હતી એમની પણ છતાંય બહુ સૂક્ષ્મ રીતે હતું જે મારો આવો પ્રયાસ હતો રમેશ પારેખની વાત આવે ત્યારે વ્યક્તિ રમેશ પારેખ અને કવિ રમેશ પારેખ બેની વચ્ચે ભેજ પાડવાનો અને વ્યક્તિ રમેશ પારેખ બહુ સંકુલ છે કમનસીબે આપણી પાસે એમની કોઈ જીવન કથા ઓથેન્ટિક જીવનકથા લખાયેલી છે નહીં રિસર્ચ કરીને એ ગરીબ કુટુંબમાં જન્મે છે ક્લાર્કની જોબ સ્વીકારે છે પછી મોટી ઉંમરે એટલે પેઇન્ટર થવું છે એમને પણ એમને તક મળતી નથી પછી મોટી ઉંમરે એ બધી જે હા એ અને એક સોરી હા મોટી ઉંમરે પછી એ જ્યોતિષ અને હિપ્નોટિઝમ તરફ પણ વળ્યા છે અને એ બહુ મહત્ત્વની ઘટના આટલી બીજી ઘટના કે એ કંઈ વિશ્વ સાહિત્ય બહુ એમણે વાંચ્યું નથી મેં કહ્યું તેમ કે ઘણા સાહિત્યકારો વિશ્વ સાહિત્યથી સભાન નથી હોતા છતાં પણ સારું સર્જન કરતા રાવજી પણ એમાંના એક છે અને મધુરાઈને તો સુરજભાઈ સુરજ જોશી એમને મોડા પર કહેતા તું પણ સાહિત્યકાર છે કારણ કે વિશ્વ સાહિત્ય નતા વાંચતા એટલે એવું જરૂરી નથી કે વિશ્વ સાહિત્ય વાંચવું જ જોઈએ પણ જો ઉપલબ્ધ હોય તો વાંચવું જોઈએ અને એમાંથી જે કંઈ પ્રેરણા મળવી મળી શકે તે મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ કવિ તરીકે એમણે જે ખુલાસો આપ્યો છે એ બે ખુલાસામાં એક ખુલાસો છે બહુ અઘરો છે તમારા માટે એ છે કે સર્જન એ રતિ અને પીડાની બ્લ્યુ ફ્લેમ બુરી જોત છે અહીં રતિ એટલે રતિ ક્રીડા અને પીડા એટલે પેઇન એ બેની એક સળગતી જોત છે એ પોતે બળે છે અને આને બાળે પણ છે એટલે સર્જન એમના માટે આ પ્રકારની ડ્યુઅલ બમણો ફેસ બે ચહેરાવાળી પ્રવૃત્તિ છે બળવાની અને બાળવાની અને પછી જે ક્લેશ થાય છે તે પતંગવાળી વાતને કે એમણે પતંગની જેમ ચગવું છે પણ પતંગ એસ બી નો જ્યારે ઉડતો હોય ત્યારે ઇસ કંટ્રોલિંગ કોઈક એને કંટ્રોલ કરતું હોય છે એટલી જ પ્રતંગ પાસે ફ્રીડમ નથી હોતી એટલે એ આખો એની સાથે કઈ રીતે જોડીશું એ આપણને એક પ્રશ્ન થાય ને પછી એ કહેશે કે મીરા મારા માટે એક ચેલેન્જ છે એક પડકાર છે કારણ કે મીરાનો કાવ્યો એ પ્રકારના છે અને છેલ્લે એમણે રજનીશનો પણ ઉત્તર રેફરન્સ આપ્યો છે એ જમાનામાં રજનીશની બહુ બોલબાલા હતી અને ઘણા સર્જકો રજનીશને વાંચતા હતા કેટલાક રાધેશ્યામ શર્મા જેવા તેના ફોલોઅર પણ હતા અને બહુ કોન્ટ્રોવર્શિયલ ફિગર બહુ વિવાદાસ્પદ અને મારી દૃષ્ટિએ હું એમ કહીશ કે એનાર્કિસ્ટ સ્પિરિચ્યુઅલ લીડર બિલકુલ અરાજકતાવાદી કોઈને માને નહીં એવા વિદ્રોહી એટલે એ આધુનિકતાવાદી ઘણા સાહિત્યકારો પર એમનો પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ પડ્યો છે એટલે એ રીતે આપણે જ્યારે જોઈએ ત્યારે એને છેલ્લે એ કહે છે કે મને છંદમાં શ્રદ્ધા છે છંદ મોડા શીખે છે બહુ મોડા શીખે છે છતાં છંદમાં શ્રદ્ધા છે છંદમાં જ ઉર્જા છે એ પ્રકારનું વિધાન કરે છે જે ઉમાશંકરને પણ બહુ ગમી જાય છે અને પ્રસ્તાવના મેં એનો ઉલ્લેખ કરે છે પણ એક વિધાન એમનું બહુ સરસ છે ને આ વાણી આ ભાષામાંથી મારી જીભના માપનો જોડો સિવાયો છે એટલે ભાષા એમને જીભનો જોડો આવી જીભ એ પગ હોય માનો કે જીભ ચાલે છે આપણે કહીએ છીએ તો એને પણ એ જોડાની વાત એટલે ત્યાં આગળ આપણે એમની એમના કાવ્યને એ રીતે જોવું પડશે કે શું એમના જે કાવ્યો છે એમની જે સર્જકતા છે જીભના જોડાનું સર્જન તો નથી એની મુવમેન્ટનું સર્જન નથી ક્યાંક પાછળ કયો રમેશ પારેખ છુપાયેલો છે એ પ્રકારના પ્રશ્નો આપણે એમાં પૂછી શકીએ પણ એ બહુ ઇન્ટરેસ્ટિંગ બહુ સરસ અને કેટલાક એમને ઉદાહરણો પણ આપ્યા છે બકરીના પૂંછડીમાંથી એ બધું અમે બધા નાનપણમાં બધા એ રીતે જ પેઇન્ટિંગ કરતા હતા મને લાગે કોમન હતું એ જમાનામાં જો ગામમાં ઘોડો હોય તો ઘોડાની પૂંછડીમાંથી વાળ કાપી લે પીંછી બનાવે પછી ચિત્રો દોરે કોમન ઇન ડેઝ દિગીશ મહેતામાં અવારનવાર એક પ્રશ્ન આવે છે નાગર અને એમણે કમનસીબે કયા સ્ટીરિયો ટાઈપની એ વાત કરે છે આપણને ખબર નથી એમ કહે છે કે કંઈક નાગર સ્ટીરિયો ટાઈપ છે કશા કે એવા ચોક્કસ એવા લક્ષણો જે મને આગળ જતા રોકે છે દિગીશભાઈ પોતે માર્ક્સવાદી હતા એટલે એમને એમ હતું કે હું જરાક કંઈક બીજા લોકો માટે પણ કંઈક કામ કરું કે પ્રકારનો થોડોક પ્રભાવ હતો એમના પર અને ઘણા વિદ્વાન હતા એટલે એ એક એ પ્રશ્ન આપણને નડે ને પણ એ કહેશે કે નિબંધોમાં મેં જાતને ઠાલવવા માંડી હતી એનો અર્થ એ થયો કે લિટરરી ફોર્મ સાહિત્યિક સ્વરૂપ છે એક વાસણ જેવું છે એમાં જાતને ઠાલવો તમે એક આખું રૂપક એમણે જે લીધું છે આ ઠાલવવાનો રૂપક ઘણા બધા સાહિત્યકારો વાપરતા હોય છે મેં જાત ખાલી કરી મેં જાત ઠાલવી સી આવા મેં કહ્યું તેમ કે જ્યારે આ પ્રકારના લખાણો આપણે વાંચતા હોઈએ ત્યારે કયા રૂપક એ વાપરે છે એ રૂપક પકડવા લાગે એક રૂપક પકડશો તો તમે જે તે લેખકનો કાન પણ પકડશો કે અહીંયા ત્યાં શું લખ્યું છે એ જ રીતે એમણે વિરડવાનું પણ ઉદાહરણ આપ્યું છે જેમ ખાલી કરવું અને ખાલી કરતી વખતે જે એ વેડામાંથી આવેલી હોય એટલી જ સામગ્રી એમ નથી કહેતા કે વેડામાંથી પાણી આવ્યું હોય તે બધી સામગ્રી એ એમ કે એમાં લખવાની તો એમના માટે રાઇટિંગ એક બાજુ આ રીતે ઠાલવવાનું કામ છે તો બીજી બાજુ સર્જકતા એક બાજુ ખાડો એટલે ખોદવાનું પણ કામ છે અને કશાકની શોધ માટે જળની શોધ વીરડો આપણે શા માટે ખોદતા હોય પાણીની શોધ માટે તેનો અર્થ એ તો કે એમના મનમાં ચોક્કસ એક વસ્તુ તો છે કે મારે શોધવું છે એટલે લખવામાં એ રીતે ખોદતા ખોદવાનું કામ આ બે રૂપક એ વાપરે છે અને પછી જે છેલ્લી એમણે વાત કરી કે આપણો ગળિક સંઘમાં એ નવલકથામાં જોખની વાત કરી છે એ એમણે કે જુલેકા ડોપ્સન નામની નવલકથા વાંચીને એમાં જે પાત્ર આવતા હતા એટલે એ પ્રકારના પાત્રોને ધ્યાનમાં રાખીને નવલકથા એમણે એ રીતે લખી કે જેમાંથી એક પ્રકારનો હ્યુમર ઊભો થાય એટલે એમાંથી એક કિંગલી અમીસ બીજા બ્રિટિશ રાઇટર છે એમની લખી જેમ નામની નવલકથા છે એનો પણ ઉલ્લેખ કરેલો છે એમણે તો એમાંથી મેં આ રીતે કૃતિ આ ઇન્સ્પાયર્ડ બાય આ પ્રકારની જે નવલકથાઓ હતી બીજી એનાથી મને એમાંથી ઇન્સ્પિરેશન મળી એ પ્રકારના એમની વાત છે અને ફરી એકવાર બાજુ છેલ્લે જેમ તમે લખ્યું એમ કે નાગરવાદી શૈલી એટલે મને લાગે છે કે પેલા અમુક સ્ટીરીઓ ટાઈપ જે નાગર કમ્યુનિટીના હોય એમને તોડવા છે પણ તોડી શકતા નથી એમને અતિક્રમી જવું છે પણ અતિક્રમતા નથી એની જે એગની છે એ એમની ક્રિએટિવ પ્રક્રિયાનો ભાગ બનીને આવતી હોય છે એવું મારો અર્થ